પશુઓનો નિકાસ થવાની હતી, શું વાત આપી? મહારાજ સરકારનો એક નિર્ણય કે મોંઘા પશુના નિકાસનો ગુજરાતના સૌ જીવદયા પ્રેમીઓ શ્રેષ્ઠીઓ, હિન્દુ સમાજના સૌ સાધુ સંતો અને સૌ સમાજના આગેવાનો અને સમાજે અલગ અલગ પ્રકારે રજૂઆતો ભારતીય જનતા પાર્ટીને કરેલી, પરમ દિવસે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે 101 આગેવાનો પણ આવેલા, જૈન સમાજના સૌ સાધુ સંતો, સૌ સંતો મહંતો, જૈન સંઘ પારડી, ઓપેરા સંઘ આણંદજી કલ્યાણજીની પેઢી, પ્રહલાદ પ્લોટ જૈન સંઘ, ભાઈ શ્રી સુધીરભાઈ મહેતા ટોરેન્ટો, કલ્પેશભાઈ શાહ ભાવનગર જૈન સંઘ, ભાઈ શ્રી કિરીટભાઈ મનીષ કનાડિયા, ભાઈ શ્રી સંજયભાઈ ઠાર, કલ્પેશભાઈ, ભાઈ શ્રી કેડી શાહ અને તમામ હિન્દુ સમાજના સંતોની પણ લાગણી હતી. મેં મેઇલ દ્વારા આદરણીય અમિતભાઈ અને મહારાષ્ટ્રના સીએમ ફડણવીસજીને પણ મેઇલ કરેલો. ત્યારબાદ ગઈકાલે આદરણીય અમિતભાઈ શાહને મેં આખી હકીકતથી વાકેફ કર્યા. એમણે ફડણવીસજી સીએમ સાથે વાત કરી, ફડણવીસજીએ મારી સાથે વાત કરી. જીવદયા પ્રેમીઓ જે આજે સમગ્ર રાજ્યની અંદર પોતાની લાગણી પહોંચાડવા માટે રેલી સ્વરૂપે નીકળવાના હતા, એમની લાગણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે જ આ નિર્ણય થયો છે. સૌ જૈન સંઘના આગેવાનોએ, સાધુ ભગવંતો, હિન્દુ સમાજના સૌ સંતો મહંતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે, વધાવ્યો છે. આજે રેલી એ આદરણીય અમિતભાઈ શાહ, ફડણવીસજી અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીને એ પૂરી થઈ છે. એક જીવદયા પ્રેમીઓ માટે મહત્ત્વનો કહી શકાય એવો નિર્ણય અમિતભાઈ શાહની મધ્યસ્થીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીએ લીધો છે. હું બંને મહાનુભાવોનો જીવદયા પ્રેમીઓ વતી અને ગુજરાતના હિન્દુ સમાજ વતી ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરીને આભાર માનું.